आ सर्वे कामगी हाथ धरवामां आवशे। तो सीनियर सीटिजन की याद अलग थी तैयार करवामां आवशे। बीजा तबक्का में 50 वर्ष थी वधु उम्र की व्यक्तियों ने वेक्सिन आपवामां आवशे। तो आप जणावी दीए कि वेक्सिन क्यारे आवशे तेने लईने तो हजु कई नक्की नथी, परंतु कही शकाय कि वेक्सिन आव्या बाद तत्कालिक लोको सुधी तेने पहोंचाडवामां आवे ते माटे थईने तमाम तैयारीओ करी देवामां आवी छे। राजकोट कोर्पोरेशन आज थी डोर टू डोर सर्वे शुरू कर रही है। पहला तबक्का में कोरोना वॉरियर्स और मेडिकल स्टाफ ने वेक्सिन आपवामां आवशे, परंतु बीजा तबक्का में जे 50 वर्ष थी वधु उम्र की व्यक्तिओ है तेमने रसी आपवानो प्लान सरकारनो छे ने तेना माटे आखो डेटाबेस तैयार करवा माटे आजे डोर टू डोर सर्वे की कामगीरी राजकोट में हाथ धरवामां आवशे। ત્યારે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, બીજા તબક્કામાં 50 વર્ષથી ઉંમરની વ્યક્તિને વેક્સિન આપવાનો સરકારનો પ્લાન છે, ડોર ટુ ડોર સર્વે આજથી શરૂ થઈ રહ્યો છે, શું અપડેટ મળી રહી છે? દીપાલી, જે રીતે કોરોના વેક્સિનના સારા સંકેતો મળી રહ્યા છે ને તેને લઈને રાજ્યભરમાં જે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ કોરોના વેક્સિનને લઈને તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે, જે રીતે સરકારે નિર્દેશ આપ્યો છે કે સૌ પ્રથમ જે કોરોના વોરિયર્સ મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ છે તેમને વેક્સિન આપવામાં આવશે, ત્યારબાદ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે અને ત્યારબાદના તબક્કામાં 50 વર્ષથી ઉપરના જે પણ વ્યક્તિઓ છે તેને વેક્સિન આપવામાં આવશે। જ્યારે તેને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1000 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે અને આ તમામ ટીમો આજથી ડોર ટુ ડોર સર્વે છે તે શરૂ કરશે, જેમાં 50 વર્ષથી ઉંમરના વ્યક્તિ છે તેમના નામ, તેમને કોઈ અન્ય બીમારી છે કે કેમ, આ ઉપરાંત તેમના આધાર કાર્ડ સહિતની માહિતી છે તે એકત્ર કરશે અને ત્યારબાદ ખાસ ડેટા તૈયાર કરવામાં આવશે। આ ડેટા રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે, એટલે જ્યારે પણ વેક્સિન આવે ત્યારે આ તમામ 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે તેનો કેટલા ડેટા થઈ રહ્યા છે, તેમને કઈ જગ્યાએ વેક્સિન આપવી, તેમને તેમના માટેનું કયા પ્રકારનું આયોજન કરવું, તે તમામ પ્રકારની તૈયારીઓ છે તે જે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી રહી છે। અંદાજિત 10-12 દિવસ સુધી આ સર્વે ચાલુ રહે તેવું હાલ લાગી રહ્યું છે કે જેથી કરીને 1000 ટીમ છે તે ડોર ટુ ડોર તમામ માહિતી 50 વર્ષથી ઉંમરના જેટલા પણ વ્યક્તિ છે તેની એકત્ર કરી લે અને ત્યારબાદ તે દિશામાં આગળનું આયોજન છે તે કરવામાં આવશે। વિસ્તાર વાઇઝ અને વોર્ડ વાઇઝ બૂથ કઈ રીતે તૈયાર કરવા તે અંગેની પણ વિચારણા છે, તે અંગેનું આયોજન છે તે આ સંખ્યા આવ્યા બાદ નક્કી કરવામાં આવશે। એટલે કોરોના વેક્સિનને લઈને જે રીતે તડામાર તૈયારીઓ થઈ રહી છે તેને જોતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ હવે આગળની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જી મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ વેક્સિન લોકો સુધી તત્કાલિક પહોંચી રહે તે માટે થઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। રાજકોટ કોર્પોરેશન આથી ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો।